હે મારા નાથ, તું કેમ મારી હારે જાવું કરેશ? મેં એવા તો વળી શું પાપ કર્યા છે કે મારી આજે આવા દિવસો જોવા પડે છે? અને એ મારા નાથ, મેં એવું પણ સાંભળ્યું છે કે બીજાની ખુશી જોઈને ખુશ થનારને તું ક્યારેય દુઃખી નથી થવા દેતો, અને મેં મારી આખી જિંદગી તારા ભરોસે જ કાઢી છે, તો પછી કેમ મારી હારે જાવો દગો કરેશ? કે પછી તું પણ આ માણસોની જેમ બદલી ગયો છો? પણ કાંઈ વાંધો ને મારા નાથ, તું જી કરીશ ને એ હા રોજ કરીશ, અને હા આ તો સંબંધ છે, ક્યારેક માનવું પણ પડે છે અને ક્યારેક મનાવવા પણ પડે છે, અને હા ખુલાસો કરવાથી મન હવડું થાય એવું સાંભળેલું છે, પરંતુ ખોટી જીદ પકડી રાખવાથી કોઈનું ભલું નથી થતું, બાકી તો ભલે ગમે તેટલા દૂર થાવી, આપણા હોય ને તે આ પડા જ રે, તો પછી આ એતલવો કેમ મારા માટે પારકી હતી? હાલે ને હવડા રસ્તે લાવવાનો પ્રયત્ન તો કરું. અરે કા મારી દીકરી, ફરીને આવતા રહ્યા એમ ને? હા ઓ સાસુમાં આવતા રહ્યા. તો પછી દીકરી ફરવાનું કેવું રહ્યું? અરે સાસુમાં બાકી જમાવટ પાડી દીધી હો, બાકી એટલી મજા આવી ને કેની વાત જ જવા દ્યો. તો જામો પાડ્યો એમ ને? હા ઓ સાસુમાં એની તો વાત જ જવા દ્યો, મારી બધી બેનપણીઓનું મેં કાંઈ ન આવવા દીધું ને એટલી મજા કરી. અરે દીકરી જીતીને ઝૂકીએ અને હસીને હારીએ, સંબંધોને સોનાના તારથી નહીં પણ અયાના હરખથી શણગારીએ, કોઈ પ્રીત નિભાવી જાય છે તો કોઈ રીત નિભાવી જાય છે, કોઈ સાથ નિભાવી જાય છે તો કોઈ સંગાથ નિભાવી જાય છે, કરી દે જિંદગી કુરબાન એના ઉપર કે જે દુઃખમાં પણ તમારો સાથ નિભાવી જાય છે. સાસુમાં આ તમે શું કહેવા માંગો છો ને એ મને કાંઈ સમજાતું નથી, બાકી મારી બેનપણીઓમાં મારી કેટલી આબરૂ છે ને એ તમને શું ખબર? અરે દીકરી તમારી કિંમત તો ત્યારે જ થાય છે કે જ્યારે તમારી જરૂર હોય, બાકી તો દીકરી શિયાળામાં જે સૂરજની રાહ જોવાય છે ને એ જ સૂરજ ઉનાળામાં આકરો લાગે છે. એટલે સાસુમાં તમે કેવા શું માગો છો? જી કેવું હોય ને એ સીધે સીધું કહી દો, આ માડા હવડા ભાષણ હું કરો છો? અરે દીકરી કેવા તો હું ઘણું માગું છું, પણ કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત જો હોય ને તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી લેવા મળે છે. સાસુમાં તમારે જી કેવું હોય ને એ કહી દો, બાકી માડા હવડા બાના નો બતાવો. અરે ના દીકરી હું કઈ એવું ખરાબ કહેવા નથી માંગતી. તો પછી સાસુમાં કહેવાનું તો એમ જ થાય છે ને કે અમે આ બધી બેનપણીઓ બહાર ફરવા જાયવી એ તમને નથી ગમતું? અરે ના મારી દીકરી એવી વાત જ નથી. એવી વાત નથી તો બીજું શું તમારું કહેવાનું થાય છે? કહેવાનું તો એમ થાય છે દીકરી કે માનવીની ઊંચાઈ એના ગુણોના હિસાબે ઉપર હોય છે, બાકી ઊંચી જગ્યાએ બેસવાથી માણસ ઊંચો નથી થઈ જતો. સાસુમાં શું કહો છો તમે, ચોખે ચોખું કહી દો ને. અરે દીકરી ટીકામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલું જૂઠ જો માણસને સમજાઈ જાય ને તો દીકરી ઇતિહાસ તો કઈક જુદો જ રચાય છે. સાસુમાં હવે તમે ભાઈરે કરી હો, સીધે સીધું કહી દેવું છે, નકર હવે જાઉં છું હું અહીંથી. હવે જી કેવું હોય ને એ ચોખ્ખા શબ્દમાં કહી દો, નકર હવે હું જાઉં છું, બાકી મારી આવા તમારા ભાષણ સાંભળવાની નવરાઈ નથી. અરે દીકરી હું એમ કહેવા માંગુ છું કે તમે જે તમારી બેનપણીઓ આરે રખડો છો ને એના સંસ્કાર બહુ સારા નથી, એ તમારા સારા સારા વખાણ કરીને તમને પણ ક્યારેક અવળા માર્ગે દોરી જશે, માટે જ દીકરી જીવનમાં હરવું ફરવું તો જોઈએ જ, પણ દીકરી સારા માણસો આયરે. જો સાસુમાં હું તમને કહી દઉં છું કે તમે જે કરતા હોય ને એ કરો, બાકી મારી બેનપણીઓને કંઈ ખરાબ કહેવાની જરૂર નથી, બાકી જો તમે એને કંઈક કીધો ને તો તમારે ને મારે સંબંધ નહીં રહે, હા પછી મને ન કહેતા, બાકી એ બધું તમને શું ખબર હોય, તમે એને કીધું ને ઓળખો છો, બાકી હું એને પગના તળિયાથી ને તે માથાના વાળ સુધી ઓળખું છું. અરે દીકરી આ તમે નહીં પણ તમારો અહંકાર બોલે છે,
અને દીકરી, આ અહંકાર વાસણમાં ભરેલા કચરા જેવો છે. જ્યાં સુધી એ ખાલી ન થાય ને ત્યાં સુધી વાસણમાં કંઈક સારી વસ્તુ ભરવી અશક્ય છે. માટે જ દીકરી, તમે જેને ઓળખો છો ને એને તમે ક્યારેય જાણતા નથી. માટે જ દીકરી, ઓળખવા કરતાં જાણી લ્યો ને તો જ તમને ખબર પડે કે હકીકત શું છે. ના ઓ સાસુમાં, તમે જેવું વિચારો છો ને એવું કાંઈ જ નથી. બાકી મને આજે પણ ભરોસો છે કે એ મારો ભરોસો તોડે જ નહીં. હા દીકરી, તમે જે કહો છો ને એ વાત સાચી છે. પણ દીકરી, અત્યારના સમયમાં તૈયારી હારે જ રહેવું પડે છે. બાકી તો દીકરી, માણસ અને મોસમ ક્યારે બદલી જાય છે ને એનો તો કોઈ ભરોસો જ નથી. ના ઓ સાસુમાં, આ વાત તમારી ખોટી પડે. મોસમ ભલે બદલાઈ જાય, બાકી મારી બનપણીઓ ક્યારેય ન બદલાય. અને મને જે ભરોસો છે ને એ ક્યારેય ન તોડે. હે દીકરી, તમે તો વળી એના માટે એવું શું કર્યું છે કે તમને એના ઉપર એટલો બધો ભરોસો છે? અરે સાસુમાં, મેં એના કેવા કેવા કામ કર્યા છે અને હું એનું કેટલું રાખું છું. અને એ પછી મારા કામમાં ન આવે એવું તો કોઈ દી બને જ નહીં. અરે દીકરી, જરૂર કરતાં વધારે સમય અને જરૂર કરતાં વધારે ઇજ્જત આપવાથી આપણને લોકો ફાલતું સમજે છે. બાકી તો દીકરી, તમે જેવું માનો ને એવું હોતું નથી. અને આ દીકરી, આ તો ઓલી વાત જેવું છે કે દૂરથી જ ડુંગર રળિયામણો દેખાય છે, બાકી તો પાણા વગર ડુંગર હોતા નથી. પણ સાસુમાં, તમારી વાત સાચી છે. મારું કોઈ દિવસ ખરાબ કર્યું જ નથી તો હું પછી કેવી રીતે માની લઉં કે મારી બેનપણીઓ ખરાબ છે? તમને દીકરી યાદ છે કે થોડાક સમય પહેલા તમારા સંસ્કારમાં દાગ બેસાડવામાં આવ્યો હતો ત્યારે તમે રાંઢવા લઈને દોડતા હતા અને રાંઢવા મુકાવી ત્યારે દવાના ડબલા લઈને દોડતા હતા? આ બધું યાદ તો છે ને દીકરી, કે પછી ભૂલી ગયા? હા સાસુમાં, એ સારી રીતે યાદ છે. એ હું કેવી રીતે ભૂલી જાઉં? મને હજુ એની પડે પડ યાદ છે. મારી ઉપર ડુંગર જેવડી આફત આવી હતી તો પછી હું એને કેવી રીતે ભૂલી જાઉં? પણ એ દીકરી, એ આફત આવી હતી ક્યાંથી એ તમને ખબર છે? ના સાસુમાં, એ મને નથી ખબર. પણ હા, આજે પણ એટલી દૈત છે ને કે એ હામે મળે ને તો હું એના કટકા કરીને ખાઈ જાઉં. અરે દીકરી, તમે જેની અરે રાત દિવસ રખડો છો ને અને જેના ઉપર પોતાની જાત કરતાં પણ વધારે વિશ્વાસ રાખો છો ને, એ જ તમારી બેનપણીઓએ તમારી ઉપર ચડયંત્ર રચ્યું હતું. હે, શું વાત કરો છો સાસુમાં? હા દીકરી, આ જ હકીકત છે. અને હજુ જો તમને મારી વાત ઉપર ભરોસો ન હોય ને તો હું સાબિત પણ કરાવી શકું એમ છું દીકરી. ના સાસુમાં, મારે કાંઈ સાબિત નથી કરવું. મને તમારી ઉપર પૂરામાં પૂરો ભરોસો છે કે ના, તમે ખોટું તો ક્યારેય બોલતા જ નથી. અને આ સાસુમાં, હું તમારી માફી માગું છું કે હું કાયમ તમને જ ખોટા માનતી રહી. માટે સાસુમાં, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે તો મને માફ કરો સાસુમાં, મને માફ કરો. ખમ્મા મારી દીકરી, ખમ્મા. જે ભૂલ કરે ને એ જ માણસ કહેવાય, અને જે ભૂલ સુધારે ને એ મોટો માણસ કહેવાય, અને જે ભૂલ સ્વીકારી લે ને એ તો ભગવાનનો માણા કહેવાય. પણ આ મારા વાલા, અત્યારના સમયમાં એવું નથી કે કૂતરા ઓજ વફાદાર નીકળે. પણ સમય ખરાબ હોય ને ત્યારે આપણા વફાદાર પણ કૂતરા જ નીકળે. માટે જ મારા વાલા, જે કરો ને એ જોઈ વિચારીને કરજો. જય દેવાદાદા.